મેઘરજ તાલુકામાં આવેલ નવા પાણી બાર ખાતે શાળાની બાજુમાં આવેલ ગરનાળું એક વર્ષમાં જ તૂટી જતા હલકી ગુણવત્તાવાળા કામોની પોલ ખુલ્લી કરતા સરકારી કામો સામે આવ્યા હતા સરકાર વિવિધ કામો માટે ગ્રાન્ટો ફાળવતી હોય છે પણ કેટલીક વાર સરકારી કામોમાં ટકાવારીની માંગણીઓ થતી હોય છે અને કામોમાં વેઠો જોવા મળતી હોય છે ઉપરાંત કેટલીક વાર જે તે સરકારી કામોમાં વેઠ ઉતારી બજેટ પ્રમાણે કામો થતા જ નથી અને હલકી ગુણવત્તાવાળા કામો થતાં અંતે કમોજ ભ્રષ્ટાચારની પોલ બહાર લાવી દેતા હોય છે તેવું જ એક કામ જે હલકી ગુણવત્તા અને માત્ર એક જ વર્ષમાં ભ્રષ્ટાચારની પોલ બહાર લાવી દીધી છે મેઘરજ તાલુકામાં આવેલ અને અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગામ નવા પાણીબાર જ્યાં નવા પાણીબાર પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ જે ગરનાળું આવેલ છે જે પ્રાપ્ત માહિતી અનુસાર માત્ર ને માત્ર એક જ વર્ષમાં બેસી જતા હલકી ગુણવત્તાવાળો કામો થયા હોવાનું બહાર આવ્યું છે ગરનાળા પર એક બાજુ સંપૂર્ણ બેસી ગયું છે તો બીજી બાજુ અંદરની ભાગમાં માત્ર ગરનાળા ઉપરનો ભાગ અલગ અને ગરનાળું અલગ થઈ ગયું છે ત્યારે સવાલ એ ઉભો થયો છે કે શું લાખો રૂપિયાના કામમાં આવું કામ શું આ હલકી ગુણવત્તાવાળા કામનું બિલ પાસ થઈ ગયું છે કે શું ત્યારે ગામ લોકોએ જણાવ્યું હતું કે આ એક વર્ષ થયું બનાએ ગરનાડું પણ જે પહેલાં ચોમાસામાં બેસી ગયું હતું પરંતુ હજુ સુધી આનું સમારકામ થયું જ નથી અને આ બાબતે હજુ કોઈ કામ થયું નથી ત્યારે આ કામની યોગ્ય તપાસ થાય અને ફરીથી નવીન બનાવવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે વધુમાં મેઘરાજ તાલુકા વિકાસ અધિકારી સ્થળ પર તપાસ કરે અને આવા ભ્રષ્ટાચારવાળા કામોની તપાસ કરે અને યોગ્ય પગલાં લે તેવી માંગ સેવાઈ રહી છે